गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 9 चेप्टर 15 जड़ परिवार। तो विद्यार्थी मित्रों, आज आप जड़ परिवार छे एमा आगळनो अभ्यास करशी। तो अत्यार सुधी आप जड़ परिवार छे एमा भारतनो जड़ विस्तार छे एना बे भाग पड़ा था, हिमालयनी नदीओ अने द्विकल्पीय नदीओ, बराबर। तो हवे आपणे द्विकल्पीय नदीओ छे तेनो आपणे परिचय मेळवी। द्विकल्पीय नदीओ मौसमी छे कारण के तेनो जळ जथ्थो मात्र वरसाद पर आधारित होय छे। शुष्क ऋतु दरमियान तेनो प्रवाह घटी जाय छे अथवा बंद थई जाय छे। हिमालयनी नदीओनी सरखामणीमां आ नदीओनी लंबाई पण ओछी छे तेमज छीछरी छे। छीछरी एटले के पाणी एमां ओछुं छे। भारतनी प्राकृतिक रचना तेमज पहाड़ोना ढोळावना कारणे मोटा भागनी द्विकल्पीय नदीओ पश्चिम घाटमांथी निकळी पूर्व तरफ वही बंगाळानी खाड़ीने मळे छे। द्विकल्पीय नदीओ माटे पश्चिम घाट ए मुख्य जळ विभाजक बने छे। विद्यार्थी मित्रों, घणी वक्त प्रश्न पूछाय छे कि द्विकल्पीय नदीओ मौसमी छे तो शुं करवा, कारण के तेनो जळ जथ्थो छे ई वरसाद उपर आधार राखे छे अने शुष्क एटले के उनाळानी ऋतु दरमियान तेनो पाणीनो प्रवाह छे ई घटी जाय छे अथवा तो बंद थई जाय छे। हिमालयनी नदीओनी सरखामणीमां नदीओनी लंबाई पण केवी छे ओछी छे अने नदीओ केवी छे छीछरी छे। अने भारतनी प्राकृतिक रचना अने पहाड़ोना ढोळावना कारणे मोटाभागनी द्विकल्पीय नदीओ छे ई पश्चिम घाटमांथी निकळी अने पूर्व तरफ बंगाळानी खाड़ीने मळे छे। टूंकमां पश्चिम घाट छे एना माटे शुं छे, जळ विभाजक एटले के नदी छे एना बे भाग करे छे। आगळ आपणे जळ विभाजक छे तेना विशे आपणे शीखी गया था, बराबर। હવે જોઈએ, આટલું જાણવું ગમશે તેના વિશે આપણે માહિતી મેળવીએ। પેલું છે જળ પરિવારની ગોઠવણી। મુખ્ય નદી તેની શાખા નદીઓની ગોઠવણી નીચે પ્રમાણે જોવા મળે છે। પેલું છે વૃક્ષાકાર પ્રણાલી। મુખ્ય નદી તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે। જેમ કે ગંગા, ગંગા નદી છે એ હિમાલયમાંથી નીકળે છે અને તેને ઘણી બધી શાખા નદીઓ છે એ મળે છે, એટલે રચના કેવી થાય છે, વૃક્ષની ડાળી જેવી સુંદર રચના। જેમ એક વૃક્ષ છે એનું થડ એક છે પણ એની શાખા છે એ કેટલી બધી છે, બરાબર। તેવી રીતે ગંગા નદી છે એ એક જ છે પણ ગંગા નદીને તેની શાખા નદીઓ છે એ ઘણી બધી મળી આવે છે, એટલે એને વૃક્ષાકાર પ્રણાલી તરીકે ઓળખીએ છીએ। પછી છે જાળી આકાર પ્રણાલી। પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવના કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાળી આકારની બને છે, જેમ કે હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણા। પછી છે આયાતકાળ પ્રણાલી। કઈ છે આયાતકાળ પ્રણાલી? મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયાતકાર રચના કહે છે। મોટાભાગે ફાટકીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે, જેમ કે નર્મદા। નર્મદા છે એ અમરકંટકના પહાડ છે એના ઉપરથી પડે છે, એટલે નર્મદાની રચના કેવી છે, આયાતકાર પ્રણાલી। પછી છે કેન્દ્ર ત્યાગી પર્વતાકાર પ્રણાલી। પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જાણવા માટે હતું, બરાબર। આમાંથી કોઈ જાતના ક્વેશ્ચન છે એ તમને એક્ઝામમાં પૂછાતા નથી, બરાબર। આમાંથી મેં તમને અત્યારે જે ટોપિક સમજાવ્યો એમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે કે દ્વિકલ્પીય નદીઓ મોસમી છે, શું કરવા, કે તેનો જથ્થો છે એ વરસાદ ઉપર આધારિત છે અને શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે, જ્યારે હિમાલયની નદીઓની સરખામણીમાં નદીઓની લંબાઈ પણ કેવી હોય છે, ઓછી હોય છે, અને નદીઓ કેવી હોય છે, છીછરી હોય છે, બરાબર। એના કારણે આપણે એમ કહી શકીએ કે દ્વિકલ્પીય નદીઓ છે એ મોસમી છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે તમને નકશો આપ્યો છે એ મુખ્ય નદીઓ અને સરોવરોનો છે, બરાબર। આ નકશો છે એ તમારે નકશા પૂર્તિની અંદર આ નકશો છે એ તમારે
करवानो छे। नक्शापूर्तिनी अंदर आ नक्शो छे, ई एक बाजू तमने बधी नदीओ अने सरोवर दर्शावेलो आप्यो हशे, ज्यारे सामेनी बाजुए तमने कोरो नक्शो आपेलो हशे कि जेनी अंदर तमारे नदीओ अने सरोवरो छे ई दर्शावाना छे, बराबर। तो विद्यार्थी मित्रों, आ नक्शापूर्ति माटे तमारे खास उपयोगी नक्शो छे, अने घणी वखत एक्जामनी अंदर एक मार्क्सनी अंदर नदी अथवा सरोवर बन्नेमांथी एक वस्तु छे ई पूछाई शके छे, एटले खास याद राखजो। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એના પછીનો ટોપિક છે હિમાલયની નદીઓ, બરાબર। તો આ કયો ટોપિક આવ્યો વિદ્યાર્થી મિત્રો, કે ભારતનો જળ પરિવાહ કે ભૌગોલિક રચનાના આધારે આપણે નદીઓ છે એને બે વિભાગમાં વહેંચેલી હતી, બરાબર। એમાં પહેલું હિમાલયની નદીઓ અને બીજું દ્વિકલ્પીય નદીઓ। તો આમાં આપણે હિમાલયની નદીઓ છે તેનો આપણે પરિચય મેળવવાનો છે। સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે। આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓને મળે છે। કઈ નદી? સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર, આ ત્રણ નદીઓ છે એ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે, અને આ નદીઓ ખૂબ જ લાંબી છે અને તેને ઘણી બધી શાખા નદીઓ મળે છે। કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓને એકબીજાને મળે ત્યારે જે રૂપ જે સ્વરૂપ રચાય છે તેને શું કહે છે? જળ પરિવાહ પ્રણાલી। કોઈ એક મોટી નદી, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર છે હિમાલયની મુખ્ય નદીઓ છે કે જેની લંબાઈ મોટી છે અને તેને ઘણી બધી શાખા નદીઓ મળે છે, એટલે આ શાખા નદીઓ એકબીજાને મળે અને પછી જે તમને સ્વરૂપ જોવા મળે છે નદીનું એને શું કહે છે? જળ પરિવાહ પ્રણાલી। તો હવે આપણે જોઈએ સિંધુ નદી પ્રણાલી, એટલે કે સિંધુ નદી ક્યાંથી નીકળે છે, બરાબર। સિંધુ નદી છે એને કઈ કઈ નદીઓ મળે છે અને છેવટે સિંધુ નદી છે એ કેમાં સમાઈ જાય છે તે આખું છે એને શું કહેવાય છે? સિંધુ નદી પ્રણાલી। સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે। પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે। આમ તે જમ્મુ કાશ્મીરના લદાખ જિલ્લામાં પ્રવેશ કરે છે। અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે। અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુજા જેવી નદીઓ મળે છે। સિંધુ નદી બાલસ્તિતાન અને ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે। સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે। આ પાંચેય નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે। આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી અને છેવટે પાકિસ્તાનમાં થઈ અરબ સાગરને મળે છે। આ નદી મેદાની પ્રદેશમાં મંદ એટલે કે ધીમા પ્રવાહે વહે છે। આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ ક્ષેત્રના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આપણે હિમાલયની નદી છે એમાં સિંધુ નદી પ્રણાલી, તો હું ફરીથી આ ટોપિક છે એ રિપીટ કરું છું, બરાબર। તો જોઈ લો કે સિંધુ નદી છે એનું ઉદ્ગમ સ્થાન છે એ તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે। સૌથી પહેલાં ત્યાં પશ્ચિમમાં વહે છે, પછી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે, અને પછી કેમાં પ્રવેશે? જમ્મુ કાશ્મીરના લદાખ જિલ્લા છે એમાં એ પ્રવેશ કરે છે। અહીંયા તે દુર્ગમ કોતરો છે એનું નિર્માણ કરે છે અને પછી તેને જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા જેવી નદીઓ છે એ મળે છે। કઈ નદીઓ મળે છે? ફરીથી જોઈએ, જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા જેવી નદીઓ મળે છે। પછી સિંધુ નદી છે એ બાલતિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાં વહી અને અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે। અહીં તેને સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ એવી પાંચ નદીઓ મળે છે જે પંજાબમાંથી નીકળે છે, બરાબર। આ નદીઓ પાકિસ્તાનને ક્યાં મળે છે? મિથાનકોટ પાસે સિંધુ નદીને। પછી આ નદી છે એનો સંયુક્ત પ્રવાહ છે એ દક્ષિણમાંથી થઈ પેલા દક્ષિણમાં છેવટે પાકિસ્તાનમાં થઈ અને અરબ સાગરને મળે છે। આ પ્રવાહ છે એ મેદાની પ્રદેશમાં ધીમો વહે છે અને આ નદી બેસિનનો ત્રીજો ભાગ છે એ ભારતના જમ્મુ કાશ્મીર પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે। આને શું કહે છે? સિંધુ નદી પ્રણાલી, બરાબર। સિંધુ નદી ક્યાંથી નીકળે છે, તેને કઈ કઈ નદીઓ મળે છે અને છેવટે સિંધુ નદી છે એ અરબ સાગરને મળે છે, બરાબર। આ છે સિંધુ નદી પ્રણાલી। હવે આપણે આગળ જોઈએ।
હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમને આટલું જાણવું ગમશે, બરાબર? આટલું જાણવું ગમશે તો જોઈએ, સિંધુ નદીની લંબાઈ છે એ 2900 કિમી છે, બરાબર? આગળ આપણે સિંધુ નદી પ્રણાલી છે તેના વિશે શીખા, તો સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો હતો. તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારત માત્ર 20% જળનો ઉપયોગ કરી શકે છે. સતલુજ રાવી બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં સિંચાઈ શક્ય બની છે. સિંધુ નદીનો પ્રશ્ન, બરાબર, સિંધુ નદીના પાણીનો પ્રશ્ન છે એ હાલમાં પણ આપણા માટે એક સમસ્યારૂપ છે. જ્યારથી આપણે હિન્દુસ્તાન અને પાકિસ્તાન અલગ થયા છે ત્યારે સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960ની સાલમાં આપણે પાકિસ્તાન સાથે કરાર કર્યો હતો અને એ કરાર અનુસાર આપણે ખાલી 20% પાણીનો ઉપયોગ જ કરી શકીએ છીએ. જ્યારે પંજાબ, જે 5 નદીઓનો પ્રદેશ છે, તો સતલુજ, રાવી અને બિયાસ આ ત્રણેયના પાણીથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના વિસ્તારમાં સિંચાઈની મદદથી ખેતી છે એ સારી બની છે. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે ગંગા નદી પ્રણાલી છે તેના વિશે આપણે જોઈએ. જે રીતે સિંધુ નદી પ્રણાલીનો પરિચય મેળવ્યો હતો તે રીતે આપણે ગંગા નદી છે એનો પ્રણાલીનો પરિચય મેળવીએ. હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળેલ ભગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં ઉત્તરાખંડમાં મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વારથી આગળ મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. હિમાલયની ગંગોત્રીની હિમ નદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં એટલે કે ઉત્તરાખંડમાં મળે છે અને ત્યાંથી તે પહાડી પ્રદેશ છોડી અને ગંગા છે એ હરિદ્વાર આગળ મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંની મુખ્ય નદીઓ યમુના, ધાદરા, ગંડક તથા કોસી છે. કઈ નદી છે? તથા કોશી નદી છે. હિમાલયની યમનોત્રી યમુનામાંથી નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહી અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ધાદરા, ગંડક તથા કોશીના મૂળ ક્યાં છે? નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે, તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાંપના મેદાનમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, ફરીથી જોઈએ કે ગંગા નદી છે એ પહાડી પ્રદેશો છોડી અને હરિદ્વારથી એ મેદાની પ્રવેશમાં પ્રવેશ કરે છે. તો મેદાની પ્રવેશમાં ગંગા નદી છે એને ઘણી બધી નદી મળે છે, જેમાં આપણે યમુના, દાદરા, ગંડક અને કોશિક એ નદી છે એ મૂળ મુખ્ય નદી છે. જ્યારે યમનોત્રી નદી ક્યાંથી નીકળે છે? યમુનામાં નીકળે છે. આ ગંગા નદીના જમણી બાજુ વહી અને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. જ્યારે ધાદરા, ગંડક અને કોશીના મૂળ ક્યાં છે? નેપાળમાં છે. અને તમને બધાને ખબર છે કે કોશી નદી છે એમાં દર વર્ષે પૂર આવે છે અને આજુબાજુના વિસ્તારોમાં ભારે જાનમાલ છે એનું નુકસાન પણ થાય છે. છતાં પણ આ નદી છે એણે સરસ મજાના ફળદ્રુપ કાંપના મેદાનોની રચના કરેલી છે, જેના કારણે કૃષિ ક્ષેત્રે ખૂબ જ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. હવે આપણે આગળ જોઈએ. દ્વિકલ્પીય ઉછળતી કેટલીક નદીઓમાં ચંબલ, બેતવા કોને મળે છે? યમુનાને મળે છે. જ્યારે સોણ છે એ ગંગા નદીને મળે છે, બરાબર? ચંબલ અને બેતવા છે એ યમુનાને મળે છે, જ્યારે સોણ છે એ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધશુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે, તેની લંબાઈ ઓછી છે અને તેનો જળ જથ્થો પણ મર્યાદિત છે. આગળ આપણે શીખી ગયા કે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી જે નદીઓ નીકળે છે એ નદીઓ કેવી હોય છે? મોસમી નદી હોય છે. શું કરવા? કે એ વરસાદ ઉપર જ આધાર રાખે છે, એટલે કે તેની લંબાઈ ઓછી અને જળ જથ્થો પણ મર્યાદિત છે.
ઉત્તર તથા દક્ષિણમાં મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે, જે પદ્માના નામે ઓળખાય છે. ક્યાં પ્રવેશે છે? બાંગ્લાદેશમાં. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ છે એ આગળ વધી અને બે ભાગમાં વહેંચાય છે. એક ફાટો છે એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે, જે પદ્માના નામે ઓળખાય છે, જ્યારે બીજો ફાટો છે એ પશ્ચિમ બંગાળમાં, જે ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે. અને છેવટે આ બંને પ્રવાહો છે એ બંગાળાની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ છે એ મેઘનાના નામે ઓળખાય છે. સંયુક્ત પ્રવાહ એટલે ગંગા અને બ્રહ્મપુત્ર નદી છે એ એકબીજાને મળી જાય છે, એ સંયુક્ત પ્રવાહ છે એ મેઘનાના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ સૌથી વધુ વિશાળ ફળદ્રુપ પ્રદેશ છે, અહીં સુંદરવન નામે ઓળખાય છે. હવે જાણો, આટલું જાણવું ગમશે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો છે એ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ ચેપ્ટર આપણે આગળ, આપણે જંગલનો ભાગ છે બરાબર, એની અંદર આપણે આ વસ્તુ છે એ ભણી ગયા છીએ. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ અને મેંગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતો છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિમી છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિમી છે. અહીંથી ધીમો ઢોળાવ છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે. સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થાય, તેથી આ નદીમાં વિસર્પણ વધુ જોવા મળે છે. શું જોવા મળે છે? વિસર્પણ છે એ વધુ જોવા મળે છે. હવે આપણે જોઈએ બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. તો જોઈએ બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળ તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત, કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. ફરીથી જોઈએ બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. તો બ્રહ્મપુત્ર નદી છે એ તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી સિંધુ અને સતલુજના મૂળ નજીકથી નીકળે, બરાબર. તો આપણે શું જોયું? તો વિદ્યાર્થી મિત્ર કે તિબ્બત, ફરી આપણે રિપીટ કરી દઈએ કે તિબ્બત નદી છે, સોરી, બ્રહ્મપુત્ર નદી છે એ તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને તેની પ્રવાહ લંબાઈ ભારતની કેટલી? બહારની સાઈડ છે. ટૂંકમાં એનો પ્રવાહ છે એ ભારતની અંદર નહીં પણ ભારતની બહાર છે, એ વહે છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામ ચાબળવા પાસેથી તે યુ આકારે વળાંક લઈ અને અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. ત્યાં કયા નામે ઓળખાય છે? દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળી અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. આટલું જાણવું ગમશે. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. તેની લંબાઈ 2900 કિમી છે. બધી નદી છે એ સ્ત્રીવાચક છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, બરાબર. પણ બ્રહ્મપુત્ર નદી એક એવી છે કે જે પુરુષવાચક સર્વનામ ધરાવે છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં
सांगपो अने बांग्लादेशमां जमनाना नामे ओळखवामां आवे छे। ब्रह्मपुत्रना समग्र प्रवाह दरमियान माजुली नामनो एक नदीय टापू छे जे विश्वमां सौथी मोटो छे। तिब्बतमां आ नदीमां कांपनुं प्रमाण बहु ओछू छे। भारतमां आ नदी वधारे वर्षा द्वारा क्षेत्रो छे एमांथी पसार થાય છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ શું જોયું હતું? બ્રહ્મપુત્ર નદી પ્રણાલી જોઈ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખા? તો આજે આપણે સૌથી પહેલાં તો દ્વિકલ્પીય નદીઓ છે તેનો આપણે પરિચય મેળવ્યો। દ્વિકલ્પીય નદી પછી આપણે હિમાલયની નદીઓ કે સિંધુ ગંગા અને બ્રહ્મપુત્ર, બરાબર। તો સિંધુ ગંગા અને બ્રહ્મપુત્રમાં સૌથી પહેલાં આપણે સિંધુ નદી પ્રણાલી છે તેની વિશે શીખ્યા કે સિંધુ નદી છે એનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે। પછી સિંધુ નદી છે એ જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે અને અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા જેવી નદીઓ મળે છે। પછી આ સિંધુ નદી છે એ વિદ્યાર્થી મિત્રો બાલ્ટિસ્તાનના ગિલગિટ ક્ષેત્રમાં વહી અને અટક પાસે મળે છે કે જ્યાં તેને સતલુજ, બિયાસ, રાવી, ચિનામ અને ઝેલમ જેવી નદીઓ એની મળતી શાખા નદીઓ છે। પછી તે પાકિસ્તાન પાસે મિથાનકોટમાં આ પાંચેય નદીઓ છે એ સિંધુને મળે છે અને બધો પ્રવાહ ભેગો થઈ અને છેવટે ક્યાં ભેગો મળે છે? અરબ સાગરમાં વહી જાય છે। પછી આપણે જોયું ગંગા નદી પ્રણાલી કે ગંગા નદી છે એ હિમાલયની ગંગોત્રીમાંથી નીકળે છે અને પછી તે પહાડી પ્રદેશો છોડી અને હરિદ્વાર આગળ મેદાની પ્રવેશમાં પ્રવેશે છે। ગંગા નદીને કઈ કઈ નદીઓ મળે છે? તો ગંગા નદીને યમુના, ધાધરા, ગંડક તથા કોશી નદી મળે છે, જ્યારે હિમાલયની યમુનોત્રીમાંથી યમુના નદી નીકળે છે। આ યમુના નદી છે એ અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે, જ્યારે ધાધરા, ગંડક અને કોશી છે તેના મૂળ ક્યાં આવેલા છે? તેના મૂળ નેપાળમાં આવેલા છે અને દર વર્ષે આ નદીઓમાં પૂર આવે છે, છતાં પણ આ નદીઓએ સરસ મજાના કાંપના મેદાની પ્રદેશની રચના કરી છે, જેના કારણે ત્યાં ખેતી ખૂબ જ સરસ ખેતી છે, એ ક્ષેત્રે ખૂબ જ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે। પછી આપણે જોયું હતું કે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી ચંબલ અને બેતવા છે યમુનાને મળે છે, જ્યારે સોણ છે એ ગંગાને મળે છે અને દ્વિકલ્પમાંથી નીકળે છે। દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી આ નદીઓ નીકળે છે એટલે આ નદીઓ છે એનો પ્રવાહ કેવો હોય છે? ખૂબ જ ઓછો હોય છે અને એની લંબાઈ પણ ઓછી હોય છે। પછી આપણે એ પણ જોઈ ગયા હતા કે નદીઓનો સંયુક્ત પ્રવાહ છે એ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે। એક ફાટો બાંગ્લાદેશમાં જે પદ્માના નામે ઓળખાય છે, બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં જે ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે। પછી ગંગાનો પ્રવાહ છે એ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે, જ્યારે ગંગા અને બ્રહ્મપુત્ર છે તેનો સંયુક્ત પ્રવાહ છે એ મેઘનાના નામે ઓળખાય છે અને તે સુંદરવનના નામે જાણીતું છે, કારણ કે અહીંયા સરસ મજાના સુંદરીના વૃક્ષો થાય છે। પછી બ્રહ્મપુત્ર નદી પ્રણાલી છે તેના વિશે પણ આપણે શીખી ગયા કે તિબ્બતમાં આવેલ માનસરોવર છે એનું મૂળ નીકળવાનું સ્થાન છે, બરાબર, અને તેનો મોટાભાગનો પ્રવાહ છે એ ક્યાં છે? ભારતની બહાર છે, બરાબર। તો આપણે બ્રહ્મપુત્ર નદી છે એનો પરિચય પણ સારી રીતે આપણે મેળવી લીધો છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં આટલું જ રાખીએ છીએ, બરાબર। અત્યારે ક્લાસ વર્ક છે એની અંદર તમે મને ગંગા નદી પ્રણાલીનો જે ટોપિક છે એ આખો ટોપિક લખી અને બતાવશો અને હોમવર્કની અંદર તમારે ફેસબુકમાં આ ચેપ્ટર જેટલું લખાય તેટલું તમારે લખી અને એનો મને ફોટો મોકલવાનો છે, જે બરાબર। અને જે વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટર ફેસબુકની અંદર સાવ કમ્પ્લીટ થઈ ગયું હોય એ મને ફોટો નામ સાથે મોકલાવી શકે છે, કોઈને કાંઈ ન સમજાતું હોય તો મેસેજથી પૂછી શકો છો।